ગુડ મોર્નિંગ બાળકો આજે આપણે ગુજરાતી વિષયની અંદર ધોરણ સાતમાં લેસન નંબર નવ કદરની વિશે આપણે અગાઉના વિડીયોમાં જોયું ગરણી ગામનો વાલો કેસરીઓ વડોદરા ગામે ઘોડા વેચવા ગયો હતો ઘોડાની કિંમત સાંભળીને કોઈએ ઘોડા ન લીધા એટલા માટે કેસરીઓ પોતાના ગામ ગરણી આવવા વડોદરાથી નીકળ્યો એવા સમયે રસ્તામાં યુવાન મરાઠાના નાના નાના છોકરાઓની કરુણ ચીસો સાંભળી અને એનું જે દેવું હતું એ શેઠને દઈ અને વાલો કેસરીઓ પોતાના ગામ તરફ જવા નીકળે છે એ વાતને આજે દોઢ દાયકો વીતી ગયો છે અને આજના દિવસે વાલા કેસરિયાને લેવા માટે અમરેલીના સુબાના સિપાહીઓ આવે છે અને વાલો કેસરીઓ સિપાહીઓ સાથે અમરેલી સુબાની કચેરીમાં પહોંચી ગયા છે ત્યાં સુધી આપણે કર્યું અને આજે આગળ કાગડોળે રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈ દોટ મૂકી એટલે દોડી અને એની સામે ગયા આવો આવો કેસરિયા બોલતા બાથ ભરી લીધી આવો આવો કેસરિયા વર્તન જોઈ સુબાનું અને વાલો કેસરિયો તો મૂંઝાઈ જાય છે કે આ રાજા છે એ મારી મશ્કરી કરે છે કે શું બાવડું પકડીને પડખો પડખ ગાદી માથે બેસાડી સુબો બોલ્યો કેસરિયા મને ઓળખ્યો એમ પૂછે છે મનમાં થયું સુબાના મનમાં કંઈક ગેરસમજણ લાગે છે વાલો કેસરિયા ઓળખતો નથી એને એમ થાય છે કે આને કંઈક ભૂલ પડી છે એમ પણ ઠરેલ દિલનો વાલો કશુંય બોલ્યો એને એમ છે કે મને ઓળખવામાં એણે કંઈક ભૂલ કરી છે પણ કંઈ કહેતો નથી મૂંગા થઈ ગયે બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી અને સુબો બોલો એના વખાણ કરવા લાગ્યા મહારાજા સુબા અને બોલે છે વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છો તે મારી ઇજ્જત બચાવી છે એમ તે દિવસે કેડેથી વાંસળી છોડીને પાંચસો રૂપિયા ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સૂબો ન હોત તે મારી તે દિવસે ઇજ્જત બચાવી લીધી છે તારી એ મારી પ્રત્યેની જે લાગણી છે તું મને ઓળખતો નતો છતાંય તે તમારે મુશ્કેલીમાં મદદ કરી છે એટલે તારી મદદને લીધે આજે હું અમરેલી નો સુબો છું એમ થયો ન હોત હવે મને ઓળખ્યો હું રાઘોબા અમરેલી નો સુબો છું બોલ તારી શી કદર કરું એમ તે દિવસે તો મારી આગળ પૈસા નહોતા અને તે મને મદદ કરી હતી એમ આજે તું અમરેલી નો રાજા છું બોલ બોલ હું તને શી મદદ કરી શકું એમ મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાવ મારી કદર મારી મોઢે બોલાવો તમે અરે હું શેર શુદ્ધ મરાઠો છું કદર કરવાનો વખત આવે અને કદર કર્યા વગર હું રહું તો મલક મને ફટકે એમ તે દિવસે મારી સ્થિતિ નહોતી પણ આજે તો મારી સ્થિતિ છે એટલે મારે તારી કદર કરવી જોવે એમ નીતર મને ફટકે લોકો એમ માગી લે કે સરિયા આજે તો મારી પાસે બધું જ છે એમ તું જે માગે હું તને આપી શકું છું બરાબર કારણ કે તે મારી ઇજ્જત બચાવી હતી વડોદરાના રાજના મારી માથે ચારેય હાથ છે રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે અત્યારે મારા બહુ હાથ છે એમ તું કેય હું તને આપું એમ મારું બોલ ઝીલાય છે એટલે મારું માન સન્માન છે હું જે કહું એ પ્રમાણે થાય એમ અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માગવાના બોલ આવ્યા નહીં એ તો કેવો હતો એ જતદાર સ્વમાનીવાળો હતો અમીરાતમાં ઉછરેલો હતો એમ એટલે એ કાંઈ જ માગતો નથી એલા તાંબાનું પતરું લાવો કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર કર્યું એમાં લેખ મંડાણો અને આખા તાંબાના પતરા ઉપર ઈ લેખે છે લખી દે છે ગાયકવાડ તાંબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યાવા ચંદ્ર દીવા કરો એટલે જ્યાં સુધી સૂરજ અને ચંદ્રની હયાતી છે ત્યાં સુધી આ ગામ છે ગરણી એ કોનું છે વાલા કેસરિયાનું તિથિ તારીખ અને રાજની મહોર લાગે એટલે છાપ મારી દીધી એમ રાઘોબાએ હુકમ કર્યો કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડો એનું સન્માન કર્યું એનું ગામ આખું એને લખી દીધું અને એમ કહે છે એને સન્માન સાથે ઇજ્જત સાથે તમે એના ગામ પહોંચાડો આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે આજે પણ એના જે વંશજો છે બરાબર એ આ ગરણી ગામની અંદર રહે છે તો આજે આપણે લેસન નંબર નાઇન કદર છે એ ભણ્યા અને હવે આ સાથે એની પીડીએફ ક્વેશન આન્સર એક્સરસાઇઝ એ તમે આની અંદરથી લખી લેજો પીડીએફમાંથી શબ્દ સમજૂતી અને જે આપણને આપ્યું છે રૂઢિપ્રયોગો તો ઉડીને આંખે વળગવું એટલે કે તરત ધ્યાન પર આપવું તો આપણે જ્યારે વાક્ય પ્રયોગ કરતા હોઈએ ત્યારે આપણે એના અર્થનું નહીં પણ એનો ઉડીને આંખે વળગવું એ ક્વેશ્ચન સેન્ટેન્સની અંદર એ શબ્દ આવવા જોઈએ તો જે પીડીએફમાંથી લખી અને યાદ કરજો જય હિન્દ